व्रत उपवास माटे फराळी वानगी बनावानी वात आवे त्यारे आपणे सामान्य रीते बटेटा साबुदाणा मोरयो एमांथी वानगी बनावता होईए छीए, पण आजे आपणे एक तद्दन अलग वानगी बनावाना छीए जे टेस्टी अने हेल्धी छे अने साथे बनावामां एकदम ईजी अने झटपट बनी जाय छे। नमस्ते, किरીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ દૂધીની ખીચડી, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આપણે સૌપ્રથમ એક પેનમાં એક ટેબલસ્પૂન ઘી ગરમ કરીશું। તમે ઘીને બદલે તેલ પણ લઈ શકો છો। ઘી ગરમ થાય એટલે તેમાં અડધી નાની ચમચી જીરું, 7-8 પાન લીમડો અને એક મીડિયમ સાઇઝની દૂધીને પાતળી સમારી લીધેલી છે તે એડ કરશું। દૂધીને પાતળી સમારેલી હોવાથી તે ઝડપથી કૂક થઈ જાય છે, જો જાડી હશે તો કૂક થવામાં સમય લાગશે। હવે તેમાં સ્વાદ અનુસાર સિંધાલુણ એડ કરશું, મિક્સ કરી લઈએ। અત્યારે આપણે બટેટાનો બિલકુલ ઉપયોગ કરતા નથી, આથી કોઈ ડાયાબિટીક પેશન્ટ માટે પણ આ વાનગી બેસ્ટ રહેશે। હવે ધીમા ગેસ પર ઢાંકણ ઢાંકી દૂધીને ચડવા દઈશું। 5-7 મિનિટ બાદ આપણી દૂધી કૂક થઈ ગઈ છે। હવે તેમાં એક નંગ ઝીણું સમારેલું લીલું મરચું અને 1/2 ઇંચ છીણેલો આદુનો ટુકડો, 1 ટીસ્પૂન તીખાનો ભૂકો એડ કરી મિક્સ કરી દઈશું। હવે તેમાં 3 ટેબલસ્પૂન શેકેલા શિંગદાણાનો અધકચરો વાટેલો ભૂકો છે તે એડ કરશું, મિક્સ કરી લઈએ। શિંગદાણાનો ક્રન્ચી ટેસ્ટ ખીચડીમાં સરસ લાગતો હોય છે અને સાથે ખીચડીને બેન્ડિંગ પણ મળી રહે છે। તેમાં 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરશું। સુગરની બીમારી હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો, મિક્સ કરી લઈશું। અત્યારે જ આપણી ખીચડી તૈયાર થશે એ થોડી ચટપટી બનશે, ખાટી મીઠી અને તીખી। હવે તેમાં 2 ટેબલસ્પૂન છીણેલું ફ્રેશ કોકોનટ એડ કરશું, મિક્સ કરી લઈએ। લીલા નારિયેળને લીધે ખીચડીનો ટેસ્ટ વધુ સરસ આવે છે। હવે તેમાં છેલ્લે 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈશું। આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે સ્વાદમાં તેટલી જ મજેદાર બને છે। ખીચડીને 1-2 મિનિટ માટે કૂક કરીશું। આપણી ખીચડી તૈયાર છે, સર્વ કરી લઈએ। તેને કોથમીરથી ગાર્નિશ કરીશું। જો વ્રતમાં કોથમીર ખાતા હોય તો, ઘણા નથી ખાતા હોતા તો, હવે વ્રત ઉપવાસમાં આ વાનગી જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટમાં જણાવો કે તે કેવી બની હતી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ અવનવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપીઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જલ્દી મળીશું નેક્સ્ટ રેસિપી સાથે। ત્યાં સુધી કીપ કુકિંગ, સ્ટે હેલ્ધી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।